ભાઈ શું કહે છે કે મેં સાંભળ્યું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પ્રકારના પુરુષો હોય છે. તેમાં શરૂઆતના ત્રણ પુરુષોમાં કન્યાનું નેતૃત્વ હોય છે અને ચોથા મોક્ષ નામના પુરુષોમાં વરનું હોય છે. તો પુરોહિત કહે છે આમ એતદપિ સત્યમસ્તિ. હા, એ પણ સાચું છે. કેચન કથયંતિ યત પ્રદક્ષિણા સપ્ત ભવંતિ, એટલે કે કેટલાક લોકો એવું પણ કહે છે કે આ પ્રદક્ષિણા છે તે સાત હોય છે. તો આપ તો એક અને ચારની વાત કરો છો. તો પુરોહિત કહે છે વિવાહ સંસ્કારે પ્રદક્ષિણા તો ચતસ્રઃ એવ ભવંતિ, એટલે કે વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા તો માત્ર ચાર જ હોય છે, પરંતુ સપ્ત સંખ્યા તો સપ્તપદી નામ મેં કેન અન્યન વિધિના સહ સંબદ્ધ અસ્તિ, એટલે કે સાતની સંખ્યા તો સપ્તપદી નામના એક અન્ય વિધિ સાથે જોડાયેલી છે. હવે યજમાનને નવો પ્રશ્ન થાય છે, એટલે યજમાન કહે છે કેમ ઇદમ સપ્તપદી હતી, એટલે કે ઓકે તો પછી આ સપ્તપદી એ વળી શું છે. પુરોહિત કહે છે સપ્તાનામ પદાનામ સમાહાર ઇતિ સપ્તપદી, એટલે કે સાત પગલાઓનો સમૂહ તેને સપ્તપદી કહેવાય છે. ઇયમ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિદયે આત્મા, એટલે કે ખરેખર આ સપ્તપદી જે છે તે વૈદિક વિવાહ વિધિનો આત્મા છે. એટલે કે વૈદિક વિવાહ વિધિમાં સૌથી ઇમ્પોર્ટન્ટ અને મુખ્ય વિધિ હોય તો ત્યાં સપ્તપદીની છે. યજમાન કહે છે અસ્મિનો વિધો કિમ ભવતી, આ વિધિમાં શું થાય છે. પુરોહિત કહે છે અશ્મિનો વિધો, એટલે કે આ વિધિની અંદર વર અને વધુ જગત વ્યાપકસ્ય ઈશ્વરસ્ય, એટલે કે આનામાં કન્યા અને વર બંને જણા જગત વ્યાપક એવા પરમેશ્વરની સામે તેમજ દેવતાનામ પ્રતિનિધિ રૂપસ્ય અગ્નિ અને દેવતાઓના સ્વામી એવા અગ્નિની સામે ચ સમાજ અને સમાજની સમક્ષ એકસ્યામ દિશાયામ એક જ પ્રકારની સમાન દિશામાં ગત્યા સહભાવેન ચ સપ્તપદાની ચલત, સમાન ગતિથી એક સાથે રહીને સાત પગલાં ચાલે છે. ત્યારે યજમાન કહે છે અસ્ય કિમ તાત્પર્ય, એવું કરવાનો શો મતલબ છે. પુરોહિત કહે છે વિવાહેન વિધિના વધો વરસ્ય ચ આત્મનો એક્ય સાધ્યતે, એટલે કે વિવાહની વિધિ વડે વધુ અને વર બંને જણા પોતાની એકતાને સાધે છે. અર્થાત શરીરેણ ભિન્નો અપી વધુ વરો આત્મના એકતા ભજત, અર્થાત શરીરથી જુદા હોવા છતાં વધુ અને વર બંને જણા પવિત્ર મનથી એકતા પામે છે. આત્મન એક્યત્વ ભાવ ઉભયો ગમનસ્ય દિતા દિશા ગતિશ્ચ સર્વત્ર સમનતામ ભજતઃ, એટલે કે બંને જણા એક જ દિશાને પામે છે. દિશાયા સમાનતા અર્થાત વિચારસ્ય એકતા, એટલે કે દિશાની સમાનતા મતલબ કે અને ગતિ સમાનતા અર્થાત ઉદ્યોગી સમાનમ સહભાગીત્વ, ગતિની સમાનતા અર્થાત કાર્યમાં સમાન અને સહભાગીપણું હોવું. વધુ વરુ યદા સમાનમ ઇવ વિચાર્યતઃ સમાનમ ચ ઉદ્યોગમ કુરુતઃ તદા તો ગૃહસ્થાશ્રમસ્ય લક્ષ્ય અવશ્યમેવ પ્રાપ્નુતઃ, એટલે કે જ્યારે વધુ અને વર બંને સમાનપણે જ વિચાર કરે છે અને સમાન કાર્ય કરે છે ત્યારે તે બંને ગૃહસ્થાશ્રમના ધ્યેયને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. યજમાન કહે છે ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્યમ, એટલે કે ગૃહસ્થાશ્રમનું ધ્યેય શું હોય છે. પુરોહિત કહે છે સપ્તપદ્યામ યાની સપ્તપદાની શંતિ તાની એક એકમ લક્ષ્યમ સૂચયંતિ, એટલે કે સપ્તપદીમાં જે સાત પગલાઓ હોય છે તે એક એક ધ્યેયને સૂચવે છે. ઇમમ વિધિમ કુર્વન વરહ વધુશ્ચ યસ્ય મંત્રસ્ય ઉચ્ચારમ કુરુતઃ તત્ર ઇમાની સપ્ત લક્ષ્યાની સૂચિતાની શંતિ, એટલે કે આ વિધિ કરતા સમયે વર અને વધુ બંને જે મંત્રનું ઉચ્ચારણ કરે છે તેમાં સાત ધ્યેયનું સૂચન કરવામાં આવ્યું છે.
સૌથી પહેલું ધ્યેય છે અન્નાદેશ્વર્યાય, એટલે કે અન્ન ઐશ્વર્યાય એટલે કે સમૃદ્ધિ, અનાજની સમૃદ્ધિ, બલાય એટલે કે શક્તિ બળ, ધન આદિના ઉન્નતયે એટલે કે ધન સંપત્તિની ઉન્નતિ કરવી, સુખાય સુખ માટે, સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે એટલે કે પ્રાણીઓની પ્રાપ્તિ માટે, ઋતુભ્ય અર્થાત ઋતુનામ સુખાનુભવાય એટલે કે સર્વ પ્રાણીઓ સોરી ઋતુઓ માટે એટલે કે પ્રત્યેક ઋતુમાં સુખના અનુભવ માટે, અને સાતમું સૌથી છેલ્લું છે સર્વ પ્રાણીના મિત્રતા ભવેત ઇતિ ચ સપ્તલક્ષ્યાની નિર્ધારિતાની શંતિ, સર્વ પ્રાણીઓની મિત્રતાના માટે આમાં સાત ધ્યેયો નિર્ધારિત થયેલા છે. યજમાન કહે છે હું આપની પાસેથી યોગ્ય ઉપદેશ પામ્યો છું, એના માટે શું કહે છે, સમ્યક પ્રબોધિતહમ ભવતા ભવતે નમો નમઃ, એટલે કે હું આપનું અભિવાદન કરું છું. પુરોહિત કહે છે સ્વસ્તિ ભવતે, તમારું કલ્યાણ થાઓ, સત્યયા સંતુ યજમાનસ્ય કામાહ, યજમાનની સર્વ ઈચ્છાઓ સફળ થાઓ. તો મિત્રો આમ અહીં આપણું ગદ્ય નંબર 14 વિવાહ સંસ્કાર છે તે પૂર્ણ થયું. આ વિવાહ સંસ્કારમાં રહેલા વિધિ વિધાનોનું ખરેખર આપણા જીવનમાં શું મહત્ત્વ છે એ બધી જ વાત વિશે આપણે બહુ સારી રીતે જોઈ ગયા છીએ. તો આપ પણ સારી રીતે આ પાઠને સમજી લેશો અને સારી રીતે નોટબુકમાં ઉતારી લેશો.